વિદુર નીતિ પાંચમો અધ્યાય. વિદુર જી કહે છે, રાજેન્દ્ર વિચિત્ર વીર્ય નંદન ધર્મ સ્વયંભુ મનુને જાણ મનુએ કહ્યું છે કે નીચે જણાવેલા 17 પ્રકારના મનુષ્યને ફાંસો હાથમાં લઈને યમરાજના દૂતો નરકમાં લઈ જાય છે. જે મનુષ્ય જે આકાશને મુઠ્ઠીનો પ્રહાર કરે છે, જે નમાવી ન શકાય તેવા વર્ષા ઋતુના ઇન્દ્રધનુષ્યને નમાવા ચાહે છે, પકડમાં ન આવનારા સૂર્યના કિરણોને પકડવાનો પ્રયાસ કરે છે, શાસન માટે અયોગ્ય પુરુષ પર શાસન કરે, મર્યાદાનું ઉલ્લંઘન કરીને સંતુષ્ટ થાય છે, શત્રુની સેવા કરે છે, સ્ત્રી રક્ષા દ્વારા પોતાનો નિર્વાહ કરે છે, યાચના ન કરવા યોગ્ય પુરુષ પાસે યાચના કરે છે તથા આત્મ પ્રશંસા કરે છે, ઊંચા કુળમાં ઉત્પન્ન થઈને પણ નીચ કર્મ કરે છે, દુર્બળ હોવા છતાં બળવાન સાથે વેર કરે છે, શ્રદ્ધાહીનને ઉપદેશ આપે છે, ન ઈચ્છવા યોગ્ય વસ્તુની ઈચ્છા કરે છે, શસ્ત્રો થઈને પુત્રવધુ સાથે મશ્કરી કરે છે તથા પુત્રવધુની સહાયતાથી સંકટમાંથી છૂટીને પણ ફરીથી તેની પાસે પ્રતિષ્ઠા ચાહે છે, પરસ્ત્રી સાથે સમાગમ કરે છે, જરૂર કરતાં વધારે સ્ત્રીની નિંદા કરે છે, કોઈની પાસેથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરીને યાદ નથી એવું કહીને તેને દબાવી દેવા ચાહે છે, માગવાથી દાન આપવાની તેના માટે પોતાની માગવાથી દાન આપીને તેના માટે પોતાની બડાઈ આંકે છે અને જૂઠાને સાચું ઠેરવવાનો પ્રયાસ કરે છે. જે મનુષ્ય પોતાની સાથે જેવો વર્તાવ કરે તેની સાથે તેવો જ વર્તાવ કરવો જોઈએ. આ નીતિ છે, કપટનું આચરણ કરનાર સામે કપટપૂર્વ વર્તન કરવો અને સારો વર્તાવ કરનાર સાથે સાધુ વ્યવહાર કરવો જોઈએ. વૃદ્ધાવસ્થા રૂપનો તૃષ્ણા ધૈર્યનો મૃત્યુ વૃદ્ધાવસ્થા રૂપનો તૃષ્ણા ધૈર્યનો મૃત્યુ પ્રાણોનો આયુષા અસૂયા ધર્માચરણનો કામ લજ્જાનો નીચ પુરુષોની સેવા સદાચારનો ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન સર્વસ્વનો નાશ કરી દે છે. ધૃતરાષ્ટ્રે કહ્યું, જ્યારે બધા વેદોમાં પુરુષને 100 વર્ષના આયુષ્યનો જણાવવામાં આવ્યો છે તે તો એ કયા કારણે પોતાનું પૂર્ણ આયુષ્ય નથી ભોગવતો? વિદુરજી બોલ્યા, રાજન તમારું કલ્યાણ થાવ, અત્યંત અભિમાન, વધારે બોલવું, ત્યાગનો અભાવ, ક્રોધ, પોતાનું પેટ ભરવાની ચિંતા અને મિત્રદ્રોહ, આચ્છા તીક્ષ્ણ ધારવાળી તલવારો શરીરધારીઓના આયુષ્યને કાપે છે. આ જ મનુષ્યનો વધ કરે છે, મૃત્યુ નહીં. ભારત જે પોતાના પર વિશ્વાસ મૂકનારની પત્ની સાથે સમાગમ કરે, ગુરુ સ્ત્રીગામી છે, બ્રાહ્મણ થઈને શુદ્ર સ્ત્રી સાથે સંબંધ રાખે, શરાબ પીવે છે તથા જે વડીલો પર હુકમ ચલાવનારો, બીજાની જીવિકા નષ્ટ કરનારો, બ્રાહ્મણોને સેવા કાર્ય માટે દોડાવનારો અને શરણાગતની હિંસા કરનારો છે, આ બધા જ બ્રહ્મત્યારા જેવા છે. આવા લોકોનો સંગ થઈ જાય તો પ્રાયશ્ચિત કરવું એવી વેદોની આજ્ઞા છે. વડીલોનો આજ્ઞાંકિત નીતિજ્ઞ દાતા યજ્ઞશેષ અન્નનું ભોજન કરનારો, હિંસા રહિત અનર્થકારી કાર્યોથી દૂર રહેનારો, કૃતજ્ઞ સત્યવાદી અને દયાળુ સ્વભાવનો વિદ્વાન સ્વર્ગગામી થાય છે. રાજન હંમેશા પ્રિય વચન બોલનારા મનુષ્યો તો સહેજે મળી જાય છે, પરંતુ જે અપ્રિય હોવા છતાં હિતકર હોય એવા વચન કહેનાર વક્તા અને શ્રોતા બંને દુર્લભ છે. જે ધર્મનો આશ્રય લઈને તથા સ્વામીને પ્રિય લાગશે કે અપ્રિય અને વિચાર છોડીને અપ્રિય હોવા છતાં હિતને વાત કહે છે તેનાથી રાજાને સાચી સહાયતા મળે છે. કુળની રક્ષા માટે એક મનુષ્યનો, ગામની રક્ષા માટે કુળનો, દેશની રક્ષા માટે ગામનો અને આત્મકલ્યાણ માટે સંપૂર્ણ પૃથ્વીનો ત્યાગ કરી દેવો જોઈએ. આપત્તિ માટે ધનની રક્ષા કરવી, ધન દ્વારા સ્ત્રીની રક્ષા કરવી અને સ્ત્રી અને ધન બંને દ્વારા હંમેશા પોતાની રક્ષા કરવી. જુગાર રમવો જે મનુષ્યોમાં વેરનું કારણ જોવામાં આવે છે. તેથી સમજદાર માણસે કોઈ રીતે જુગાર રમવો નહીં. રાજન, મેં જુગારની રમત શરૂ કરી થઈ ત્યારે પણ કહ્યું કે આ બરાબર નથી, પરંતુ રોગીને જેમ દવા અને પથ્ય ગમતા નથી તે જ રીતે મારી વાત પણ તેમને સારી ન લાગી. નરેન્દ્ર, તમે કાગડા જેવા તમારા પુત્રો દ્વારા અદ્ભુત પાંખોવાળા મોર જેવા પાંડવોને પરાજિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, સિંહને છોડીને શિયાળવાની રક્ષા કરી રહ્યા છો. સમય આવ્યો તમારે
આને માટે પસ્તાવવું પડશે તાત, જે સ્વામી હંમેશા હિત સાધવામાં તત્પર એવા ભક્ત સેવા પર ભક્ત સેવક પર ક્યારેય ક્રોધ કરતો નથી, તેના પર સેવકો વિશ્વાસ કરે છે અને તેનો આપત્તિમાં સમયમાં પણ ત્યાગ કરતા નથી. સેવકોની જીવિકા બંધ કરીને બીજાના રાજ્ય અને ધનના અપહરણનો પ્રયત્ન ન કરવો, કેમકે પોતાની જીવિકા છીનવાઈ જવાના ભોગથી જવાથી ભોગોની વંચિત થઈને પહેલાના પ્રેમી મંત્રીઓ પણ તે સમયે વિરોધી બની જાય છે અને રાજાને છોડી દે છે. પ્રથમ કર્તવ્ય આવક જાવક અને ઉચિત વેતન વગેરેનો નિર્ણય કરીને પછી સુયોગ્ય સહાયકોને રાખવા જોઈએ, કેમ કે કપરામાં કપરું કાર્ય પણ સહાયકો દ્વારા સાધી શકાય છે. જે સેવક સ્વામીના અપ્રિય અભિપ્રાયને સમજીને આળસનો ત્યાગ કરીને સઘળા કર્મોને પૂજા પૂરા કરે છે, તે જે હિતની વાત કહેનારો સ્વામી ભક્ત સજ્જન અને રાજાની શક્તિને જાણનારો છે, તેને પોતાના તુલ્ય સમજીને તેના પર કૃપા કરવી જોઈએ. જે સેવક સ્વામીની આજ્ઞાનો અનાદર કરે છે, બતાવેલું કામ કરતો નથી, કરવાનો ઇનકાર કરી દે છે, પોતાની બુદ્ધિનો જેને ઘમંડ છે, એવા પ્રતિકૂળ જવાબ આપનારા સેવકનો શીઘ્ર ત્યાગ કરી દેવો જોઈએ. અહંકાર રહિત કાયરતા શૂન્ય કાર્યને તરત પૂરું કરનારો દયાળુ શુદ્ધ હૃદય બીજાના બહેકાવવામાં ન આવનારો નિરોગી અને ઉદાર વચનવાળો આવા 8 ગુણોથી યુક્ત મનુષ્યને દૂત બનાવવા યોગ્ય માન્યો છે. સાવધાન મનુષ્ય વિશ્વાસ હોવા છતાં પણ રાત સંયમકાળે ક્યારેય શત્રુને ઘેર જવું નહીં. રાત્રે છુપાઈને ચોતરા પર ઊભા ન રહેવું અને રાજા જે સ્ત્રીને ગ્રહણ કરવા ચાહતો હોય તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ન કરવો. દુષ્ટ સહાયકો વાળો રાજા જ્યારે ઘણા લોકો સાથે મંત્રણા સભામાં બેસીને સલાહ લઈ રહ્યો હોય ત્યારે તેની વાતનું ખંડન ન કરવું. હું તમારા પર વિશ્વાસ કરતો નથી એવું પણ ન કહેવું, બલ્કે કોઈ યુક્તિસંગત બહાનું કાઢીને ત્યાંથી નીકળી જવું. વધારે દયાળુ રાજા વ્યભિચારણી સ્ત્રી રાજકર્મચારી પુત્ર ભાઈ નાના બાળકોવાળી વિધવા સૈનિક અને જેનો અધિકાર છીનવાઈ લેવામાં આવ્યો હોય તે પુરુષ આ બધાની સાથે લેવડ દેવડનો વ્યવહાર ન કરવો. આ 8 ગુણો પુરુષની શોભા વધારે છે. બુદ્ધિ કુલીનતા શાસ્ત્ર જ્ઞાન ઇન્દ્રિય નિગ્રહ પરાક્રમ વધારે ન બોલવાનો સ્વભાવ યથાશક્તિ દાન અને કૃતજ્ઞતા તાત એક ગુણ એવો છે જે આ બધા જ મહત્વપૂર્ણ ગુણો ઉપર જબરજસ્તી અધિકાર કરી લે છે. રાજા જે સમયે કોઈ મનુષ્યનો સત્કાર કરે છે તે સમયે આ ગુણ રાજસન્માન ઉપયુક્ત બધા જ ગુણોથી ચડિયાતો બનીને શોભે છે. નિત્ય સ્નાન કરનાર મનુષ્યને બળ રૂપ મધુર સ્વર ઉજ્જવળ વર્ણ કોમળતા સુગંધ પવિત્રતા સુંદરતા સુકુમારતા અને સુંદર સ્ત્રીઓ આ 10 લાભ પ્રાપ્ત થાય છે. ઓછું ભોજન કરનારને નીચે જણાવેલા 6 ગુણ પ્રાપ્ત થાય છે. આરોગ્ય આયુષ્ય બળ અને સુખ તો મળે જ છે, તેના સંતાન સુંદર થાય છે તથા ખાઉધરો છે એવો તેના પર લોકો આપે આક્ષેપ કરતા નથી. અકર્મણ્ય ખાઉધરા બધા સાથે વેર કરનારા વધારે માયાવી ક્રૂર દેશકાળના જ્ઞાન ન રાખનારા અને નિંદિત વેશ ધારણ કરનારા મનુષ્યને ક્યારેય પોતાના ઘરમાં આશ્રય આપવો નહીં. અત્યંત સંકટ આવી પડે તો પણ નીચે જણાવેલા લોકો પાસે સહાયતાની યાચના કરવી નહીં. કુપણ અપશબ્દો બોલનાર મૂર્ખ જંગલમાં રહેનારા દૂતારો નીચ સેવી નિર્દયી વેર બાંધનાર અને કૃતજ્ઞ પાસે સહાયતા માંગવી નહીં. કલેશપ્રદ કર્મો કરનાર અત્યંત પ્રમાદી સદા સત્ય બોલનાર અસ્થિર ભક્તિ કરનાર સ્નેહ વિનાનો પોતાને ચતુર સમજનાર આ 6 પ્રકારના અધમ પુરુષોની સેવા કરવી નહીં. ધનની પ્રાપ્તિ સહાયતાની અપેક્ષા રાખે છે અને સહાયક ધનની અપેક્ષા રાખે છે. આ બંને એકબીજાના આશ્રિત છે.
પરસ્પરના સહયોગ વિના એમનું કાર્ય સિદ્ધ થતું નથી. પુત્રોના જન્મ પછી તેમણે ઋણના ભારથી મુક્ત કરીને તેમના માટે કોઈ પણ પ્રકારની જીવિકાનો પ્રબંધ કરી દેવો, પછી કન્યાઓના યોગ્ય વર સાથે લગ્ન કરાવી દીધા પછી વનમાં મુનિવ્રતથી રહેવાની ઈચ્છા કરવી, જે ઘણા પ્રાણીઓ માટે હિતકર પોતાના માટે પણ સુખપ્રદ હોય તે કાર્ય ઈશ્વરાપણ બુદ્ધિથી કરવું, સંપૂર્ણ સિદ્ધિઓના આજ મૂળ મંત્ર છે. જેનામાં ઉન્નતિ સાધવાની શક્તિ છે, પ્રભાવ તેજ પરાક્રમ પ્રયત્ન અને નિશ્ચય છે, તેને પોતાની જીવિકા નાશ કરવાનો ભય ક્યાંથી હોય? પાંડવો સાથે યુદ્ધ કરવામાં જે દોષ છે તેના પર નજર કરો. તેની સાથે યુદ્ધ શરૂ થઈ જતાં ઇન્દ્રાદી દેવતાઓને પણ કષ્ટ ઉઠાવવું પડે. આ ઉપરાંત પુત્રો સાથે વેર, નિત્ય ઉદ્વેગપૂર્ણ જીવન, કીર્તિનો નાશ અને શત્રુઓને આનંદ થશે. આકાશમાં ત્રાસા ઉગેલા ધૂમકેતુથી અને જેમ સંપૂર્ણ જગત સંસારમાં અશાંતિ અને ઉપદ્રવ ફેલાઈ જાય છે, તે જ પ્રમાણે ભીષ્મ, તમે દ્રોણાચાર્ય અને રાજા યુધિષ્ઠિરનો વધી ગયેલો ક્રોધ આ સંસારનો સંહાર કરી શકે છે. તમારા 100 પુત્રો કર્ણ અને 5 પાંડવો આ બધા જ મળીને સમુદ્ર સુધીની સંપૂર્ણ પૃથ્વીનું શાસન કરી શકે છે. રાજન, તમારા પુત્રો વન જેવા છે અને પાંડવો તેમાં રહેનારા વાઘ જેવા છે. તમે વાઘો સહિત સમસ્ત વનનો નાશ ન કરો અને તથા વનની તે વાઘોને દૂર ન ભગાવો. વાઘો વિના વનની રક્ષા થઈ શકતી નથી તથા વન વિના વાઘ રહી શકતા નથી, કેમ કે વાઘ વનની રક્ષા કરે છે અને વન વાઘોની, જેમનું મન પાપ પરાયણ છે તે લોકો બીજાના કલ્યાણકારી ગુણોને જાણવાની તેવી ઈચ્છા કરતા નથી જેવી તેમના અવગુણોને જાણવાની કરે છે. જેને અર્થની પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તેને પ્રથમ ધર્મનું જ આચરણ કરવું જોઈએ. જેમ સ્વર્ગથી અમૃત દૂર નથી હોતું, તે જ પ્રમાણે ધર્મથી અર્થ અલગ નથી. જેની બુદ્ધિ પાપકર્મોથી હઠીને કલ્યાણમાં લાગી ગઈ છે તેણે સંસારમાં જે પણ પ્રકૃતિ અને વિકૃતિ છે તે બધાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. જે સમયાનુસાર ધર્મ અર્થ અને કામનું સેવન કરે છે તે આ લોક અને પરલોકમાં પણ ધર્મ અર્થ અને કામને પ્રાપ્ત કરે છે. રાજન, જે ક્રોધ અને હર્ષના વેગને રોકી લે છે અને આપત્તિ સમયે પણ ધૈર્યને કોઈ બેસતો નથી, તે જ રાજ્ય લક્ષ્મીનો અધિકારી થાય છે. રાજન, તમારું કલ્યાણ થાઓ. મનુષ્યોમાં સદા 5 પ્રકારનું બળ હોય છે, તેને સાંભળો. જે બાહુબળ છે તે કનિષ્ઠ બળ છે, મંત્રીનું મળવું બીજું બળ છે, મનુષ્યો ધનલાભને ત્રીજું બળ કહે છે, અને રાજન, જે બાપ દાદાથી પ્રાપ્ત થયેલું સ્વાભાવિક બળ કુટુંબ બળ છે, તે અભિજાત નામનું ચોથું બળ છે. ભારત, જેમાં આ બધા જ બળોનો સમાવેશ થાય છે, તે બધા જ બળોમાં શ્રેષ્ઠ બુદ્ધિબળ છે. જે મનુષ્યનો બહુ મોટો અપકાર કરી શકે છે તે પુરુષ સાથે વેર કરીને તેવા વિશ્વાસમાં ન રહેવું કે હું તેનાથી દૂર છું, તે મારું કાંઈ બગાડી શકે એમ નથી, એવો કયો બુદ્ધિમાન હશે? જે સ્ત્રી, રાજા, સાપ, ભણેલા, પાઠ, સામર્થ્યશાળી, શત્રુ, ભોગ અને આયુષ્ય પર પૂરો વિશ્વાસ મૂકી શકે, જેને બુદ્ધિના બાણથી વિંધી નાખ્યો છે તેવા જીવને માટે ન કોઈ વેદ છે, ન દેવા છે, ન હોમ, ન મંત્ર, ન કોઈ માંગલિક કાર્ય, ન અથર્વ વેદોક્ત પ્રયોગ અને ન તેની કોઈ સચોટ જડીબુટ્ટી પણ છે. ભારત, મનુષ્ય, સાપ, અગ્નિ, સિંહ અને પોતાના કુળમાં ઉત્પન્ન વ્યક્તિનો અનાદર ન કરવો, કેમ કે તે બધા જ બહુ તેજસ્વી હોય છે. સંસારમાં અગ્નિ એક મહાન તેજ છે, તે લાકડામાં છુપાયેલો રહે છે, પરંતુ જ્યાં સુધી બીજા લોકો તેને પ્રજ્વલિત ન કરે ત્યાં સુધી તે લાકડાને બાળતો નથી. તેજ અગ્નિ જો લાકડાનું મંથન કરીને પ્રજ્વલિત કરવામાં આવે તો તે પોતાના તેજથી તે લાકડાને અને જંગલને પણ તરત જ બાળી નાખે છે. એ જ પ્રમાણે પોતાના કુળમાં ઉત્પન્ન થયેલા અગ્નિ જેવા તેજસ્વી પાંડવો ક્ષમા ભાવથી યુક્ત અને વિકાર શૂન્ય થઈને લાકડામાં છુપાયેલા અગ્નિની જેમ શાંત ભાવમાં સ્થિર છે. તમારા પુત્રો સહિત તમે લતા જેવા છો, પાંડવો મહાન સાલ વૃક્ષ જેવા છે. મહાન વૃક્ષના આશ્રય વિના લતા વેલ ક્યારેય વધી શકતી નથી. રાજન, અંબિકાનંદન તમારા પુત્રો એક વન છે અને પાંડવો તેના રહેનારા સિંહ જે સમજો. તાત સિંહથી સુનું વન નષ્ટ થઈ જાય છે અને વન વિના સિંહ પણ નષ્ટ થઈ જાય છે.